नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આફ્ટરનૂન પ્રાઇમ ટાઇમ બુલેટિન સાથે ઉપ્રથા સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ઉર્જા વિભાગનો મહત્વનો નિર્ણય છે, જ્યારે કૃષિ વીજ જોડાણને લઈ મહત્વનો નિર્ણય કરાયો છે. વધારાના વીજ લોડ પર ખેડૂતોને દંડમાંથી મુક્તિ, લોડ વધારવા બાબતનો ચાર્જ વીજ કંપની ભોગવશે. સ્વૈચ્છિક જાહેર યોજનાની સમય મર્યાદા વધારાઈ, યોજનાની મુદત 31 મે 2023 સુધી લંબાવાઈ. સ્થળ પર પૈસા ભરી અને વીજ લોડ વધારી અપાશે. કિસાન સંઘની રજૂઆત બાદ નિર્ણય કરાયો તો સ્વૈચ્છિક જાહેર યોજનાની સમય મર્યાદા પણ વધારવામાં આવી છે. સંવાદદાતા મયુર ફોનલાઈન થી જોડાઈ ચુક્યા છે. જે મયુર, ખેડૂતો માટે રાહતના સમાચાર છે, શું વધારે માહિતી? બિલકુલ, ખેડૂતો માટે ઉર્જા વિભાગ દ્વારા રાહતના સમાચાર આપવામાં આવેલા છે. મહત્વનો આ જે નિર્ણય છે તે કરવામાં આવેલો છે. કનેક્શનમાં જે વધારાનો લોડ નો જે ચાર્જ છે તે ખેડૂતો પાસે વસૂલવામાં આવતો હતો, તેની અંદર રાહત આપવામાં આવેલી છે. હવે ખેતીના જે વીજ કનેક્શનના જે લોડ નો ચાર્જ છે તે જે તે ઉર્જા કંપની જે છે તે છે. લોડ વધવા માટે થતો આ ફિક્સ ચાર્જ એ ખેડૂતો પાસેથી હવે નહીં લેવામાં આવે, અને આ પહેલા આ માટે જે મોટી રકમ છે તે લેવામાં આવતી હતી. હવે રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં આ મહત્વનો જે નિર્ણય છે તે કરેલો છે, ને જેના પરિણામે રાજ્યની જે વીજ કંપનીઓ છે તેને કરોડોનું ભારણ પણ ભોગવવું પડશે. પરંતુ ખેડૂતોના હિતની અંદર ભૂપેન્દ્ર પટેલ સરકારનો આ મહત્વનો નિર્ણય છે. જી મયુર, સમગ્ર માહિતી બદલ આભાર. ભાવનગર જિલ્લામાં કમોસમી માવઠા અંગે સર્વેની કામગીરી કરવામાં આવી છે, તો આ કામગીરીના રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો હતો. ખેતીવાડી અને બાગાયતી વિભાગ અંતર્ગત જિલ્લાના ગામોમાં સર્વેની કામગીરી સરપંચ અને તલાટીને સોંપવામાં આવી હતી. તો આ સર્વેમાં ભાવનગર જિલ્લાના કુલ 86,000 ખેડૂતો પૈકી 2,550 ખેડૂતોને જ નુકસાન થયું હોવાનો સર્વેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે જિલ્લામાં ખેડૂતોનો આક્ષેપ છે કે જે ખેડૂત પ્રભાવિત થયા છે તેમના સુધી કોઈ પહોંચ્યું જ નથી. અને હવે વાત કોરોના પર મંથનની. તો કોરોનાના કેસ વધતા કેન્દ્ર સરકાર સતર્ક જોવા મળી રહી છે. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ યોજી બેઠક, રાજ્યોના આરોગ્ય મંત્રીઓ અને આરોગ્ય સચિવ સાથે કરી રજૂઆત. જ્યારે સચિવ સાથે બેઠક કરવામાં આવી, ચર્ચા વિચારણા કરવામાં આવી. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ જોડાયા હતા. હોસ્પિટલોમાં ટેસ્ટિંગ અને મોકડ્રીલ અંગે ચર્ચા થઈ. આરોગ્ય વિભાગ, નીતિ આયોગ અને અન્ય અધિકારીઓ પણ આ વર્ચ્યુઅલી બેઠકમાં જોડાયા. કેટલાક રાજ્યોમાં કેસ ઝડપથી વધી રહ્યા છે, ત્યારે ટેસ્ટિંગ અને મોનિટરિંગ કેવી રીતે ચાલી રહ્યું છે, મોકડ્રીલ માટે કેવા પ્રકારની તૈયારીઓ છે, રાજ્યો પાસે વેક્સિન અને દવાનો કેટલો જથ્થો છે, આ તમામ બાબતો પર આજની બેઠકમાં ચર્ચા થઈ. તો રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને કોરોના પર આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે XBB.1.16 સબ વેરિયન્ટ હાલ રાજ્યમાં જોવા મળી રહ્યો છે, જ્યારે કવકો મોરપીટ લોકો પર અને કિડની હાર્ટના પેશન્ટને વધુ કાળજી રાખવી પડશે તેવું સૂચન પણ આરોગ્ય મંત્રીએ આપ્યું છે. દેશમાં અને રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અને હાલ 2,141 એક્ટિવ કેસ રાજ્યમાં છે. તેવામાં આગામી 10 અને 11 એપ્રિલે રાજ્યની કોરોના હોસ્પિટલોમાં મોકડ્રીલ કરવામાં આવશે. ગુજરાતમાં કોરોનાના કેસ વધે તો પણ આરોગ્ય વિભાગ તૈયાર છે. જોકે ગયા અઠવાડિયા કરતા ચાલુ અઠવાડિયામાં કોરોનાના કેસ ઘટ્યા છે. હાલ કેન્દ્ર પાસે વેક્સિનની માંગ કરવામાં આવી છે અને જલ્દી જ વેક્સિન મળી જશે તેવું પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું. અને જે અત્યારે XBB.1.6 જે વેરિયન્ટ છે, વેરિયન્ટનો સબ વેરિયન્ટ છે, ઘાતક અત્યારે દેખાતો નથી, પરંતુ કોઈ પણ દર્દીને કોઈ મુશ્કેલી ના પડે, પરંતુ આ કોવિડની અંદર XBB.1.6નો ફેલાવો વધારે છે. એના કારણે કોમોર્બિડ દર્દી અને સિનિયર સિટીઝન દર્દીઓ ઉપર વિશેષ ધ્યાન આપવું એવી એક મહત્વની સૂચના આદરણીય મનસુખભાઈ દ્વારા મળી છે.
આગળ વાત કરીએ ગાંધીનગરની તો ગાંધીનગર નજીક આવેલા બફડી મંદિરમાં ઉચાપતનો બનાવ સામે આવ્યો હતો અને આ ઉચાપત કરનાર ટ્રસ્ટીઓને માણસા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને કોર્ટે બંને આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મંદિરના ટ્રસ્ટી નિલેશ મહેતા અને સુનિલ મહેતા સામે ફરિયાદ નોંધાઈ છે. તો આ મંદિરના ટ્રસ્ટી ભૂપેન્દ્ર બોરા દ્વારા જ આ ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં સોનાની ચેન, 700 થી 800 ગ્રામ સોનાનો વરખ અને રોકડ રકમની ઉચાપતની ફરિયાદ નોંધાઈ હતી અને જેમાં ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં લઈ ગાંધીનગર એલસીબીને તપાસ સોંપવામાં આવી હતી. કોર્ટમાં આરોપી તરફથી બચાવમાં એવી રજૂઆત કરવામાં આવેલી છે કે હાલના 2 આરોપી પૈકી 1 આરોપીએ સને 2018ની અંદર હાલના ફરિયાદી વિરુદ્ધ મોટી રકમની ઉચાપતની, મોટી રકમની સોનાની ફરિયાદો કરેલ છે. તેના ભાગરૂપે તેમની વિરુદ્ધમાં ઇરાદાપૂર્વક પૂર્વ આયોજિત કાવતરો કરીને આ ટાઈપની ફરિયાદ કરવામાં આવેલ છે. આની ફરિયાદની અંદર માત્ર 2 નાના બનાવો શંકા આધારે ઊભા કરવામાં આવેલા છે અને કેટલાક ફરિયાદીના ટ્રસ્ટીના ઓળખીતા સ્ટાફના માણસોને ઊભા કરીને આ પ્રકારની ફરિયાદ કરવામાં આવેલ છે. આગળ વાત કરીએ સુરતની તો સુરતમાં ઉત્તરાયણ કૃષ્ણ ટાઉનશીપ પાસે પાનના ગલ્લાની ચોરી થઈ. ચોરી કરવા આવેલા તસ્કરો આખો ગલ્લો ઉઠાવી ગયા હતા અને જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વિડીયોમાં જોઈ શકાય છે કે 5 આરોપીઓ પાનનો ગલ્લો બોલેરોમાં ભરી અને લઈ ગયા હતા. 25,000નો ગલ્લો અને તેમાં રહેલો સામાન કુલ મળી 35,000ની ચોરી કરી તસ્કરો ફરાર થયા. સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. તો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મહિલાનો આપઘાત જોવા મળ્યો. જી બોર્ડના 4થા માળેથી નીચે પટકાતા મહિલાનું મૃત્યુ થયું છે, જ્યારે સર્વન્ટ મહિલાએ હોસ્પિટલમાં લગાવી મોતની છલાંગ. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મહિલાએ આપઘાત કર્યો છે. જી બોર્ડના 4થા માળેથી નીચે પટકાતા મહિલાનું મોત નીપજ્યું. તારાબેન રમેશભાઈ સોલંકી નામની સર્વન્ટ મહિલાએ બિલ્ડિંગ પરથી કૂદી અને જીવન ટૂંકાવ્યું છે. મહિલા નીચે પટકાતા હોસ્પિટલમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ખટોદરા પોલીસે તેનો કબજો મળવી વધુ તપાસ હાથ ધરી છે. સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા આયા તરીકે કામ કરતી તારાબેનનું મોત જે રીતે થયું છે તેને લઈને કહી શકાય છે કે સિવિલ હોસ્પિટલમાં ઘમાસાન મચ્યું છે. ખાસ કરીને કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતી મહિલાઓમાં લાંબા સમયથી હોસ્પિટલ તંત્ર તરફથી નારાજગી હતી, ત્યારે આ મહિલાના મોતને લઈને હોસ્પિટલમાં કામ કરતી તમામ કોન્ટ્રાક્ટ બેઝની મહિલાઓ એકત્ર થઈ ગઈ છે. તારાબેનના પરિવારના લોકો અહીંયા પહોંચ્યા છે. તારાબેન કઈ રીતે 4થામાંથી પડ્યા તેને લઈને અસમંજસ ઊભી થઈ છે, કારણ કે પોલીસ પહોંચી છે, તપાસ શરૂ કરી છે. તારાબેન જે જગ્યા પર પડ્યા હતા તેમના હાથમાં મોબાઈલ હતું, એટલે કહી શકાય છે કે આપઘાતની આશંકા સેવાઈ રહી છે. આપઘાત કર્યો તો તેને લઈને પણ ઘણા બધા સવાલો ઊભા થયા છે, કારણ કે કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓ લાંબા સમય સુધી પગાર નહીં આપવાને લઈને 2 થી 3 વખત વિરોધ કરી ચૂક્યા છે. ત્યારે ફરી એક વખત જે પ્રકારની આ ઘટના સામે આવી છે, ઘટનાને લઈને તમામ હોસ્પિટલની મહિલાઓ એકત્ર થઈ ગઈ છે, કારણ કે કોન્ટ્રાક્ટ બેઝની મહિલાઓ પગારને લઈને અવારનવાર તંત્ર અને કોન્ટ્રાક્ટરોની રજૂઆત કરતી હોય છે. ત્યારે આર્થિક સંકળામણને લઈને આપઘાત કર્યા હોય તેવી બી એક ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે કહી શકાય કે જે પ્રકારની આ ઘટના છે, આ ઘટનાને લઈને મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તારાબેનના પરિવારના લોકો હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. આ મહિલાના આપઘાતને લઈને ઘણા બધા સવાલ ઊભા થયા છે. ત્યારે કહી શકાય કોન્ટ્રાક્ટ બેઝમાં કામ કરતી તમામ મહિલાઓની આંખમાં પાણી જોવા મળી રહ્યું છે, કારણ કે છેલ્લા લાંબા સમયથી કામ કરતા તારાબેનના મોતને લઈને ઘણા બધા રહસ્યો ઊભા થયા છે. સૌથી મહત્ત્વની વાત છે કે તારાબેનનો આપઘાત છે કે પછી તેઓ અકસ્માતે પડ્યા તેને લઈને ઘણા સવાલો ઊભા થયા છે. ત્યારે આપઘાતને લઈને કહી શકાય મોટા સવાલો સાથે સિવિલ હોસ્પિટલમાં તમામ કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓની આંખમાં આંસુ જોવા મળી રહ્યા છે. કેમેરામેન અક્ષય વાડર સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સાબરકાંઠાના પ્રાંતિજ પાસે આવેલી સાબરમતી નદી પરથી યુવાનનો આપઘાત સામે આવ્યો હતો, જ્યારે સાદોલિયા પાસેના પુલ પરથી નીચે પડતા યુવકનું મૃત્યુ થયું તો પુલ પાસેથી બાઇક પણ મળી આવ્યું છે. સાબરકાંઠા અને મહેસાણા જિલ્લા વચ્ચે આ ઘટના બની હતી અને પુલ પર ટ્રાફિક જામ પણ થયો હતો. તો બાઇક દ્વારા યુવકની ઓળખવિધિ હાથ ધરવામાં આવી છે. આ અંગે પ્રાંતિજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
अगर बात करिए अमदावाद ने तो अमदावाद में प्रेम संबंध में युवक नो आपघात सामे आव्यो। युवके केनाल में झंपलावी ने जीवन टूंकाव्यो छे। आपघात पहला बनाव्यो हतो अंतिम वीडियो। युवतीना परिवारजनों त्रास अने धमकी थी कंटाळी तेणे आपघात कर्यो छे तेवो वीडियो में उल्लेख थयो छे। वाडज पोलीसे चार लोको सामे दुष्प्रेरणानो गुनो नोंध्यो छे। मधु मनसुख मनसुख जेमा लीला पिता भाई भारती साड़ी वाली चार पांच जना से साहेब बोला रोज मानसिक टॉर्चर आ गया बराबर रोज मानसिक टॉर्चर आ गया बोले करता तो बता दियो हो मरीजों में कमी आ लोगों में सोचता नहीं पूछ रहे थे पति जी की जोड़ी बोलो मारी फैमिली में मैं एक छू मारा भाई छे बस मारी मम्मी मारा भाभी हूँ कंटाड़ी ने आपघात करू छू बराबर એનું કારણ જ આ લોકો છે। આ જન્મ તે કઈ શું પૂરું નહીં કર્યું અને દુઆ કરું કે આવતા ભવમાં તું પકડો બન અને હું तो अमदावाद ना साणंद ना मोडासर मा जाहिर मा हत्या करवामा आवी। युवक ने जाहिर मा तीक्ष्ण हत्या ना गा मारवामा आव्या। युवक ने हत्या नो लाइव वीडियो सामे आव्यो छे। प्रेम प्रकरण मा हत्या थई होवानु सामे आव्यु। इजाग्रस्त युवक ने हॉस्पिटल खसेडवामा आव्यो हतो। फरज पर हाजर तबीबे तेने मृत जाहिर कर्यो हतो। पुलिसे गुनो नोंधी तपास हाथ धरी छे। દાહોદના ચરચુડા ગામમાં સ્લેબ ધરાશાય થતા પાણીની ટાંકીનો સ્લેબ તૂટતા દુર્ઘટના સર્જાઈ। જ્યારે સ્લેબ તૂટતા પાંચ મજૂરો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યારે ઘાયલોને સારવાર માટે દાહોદની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાં એક વ્યક્તિની હાલત વધુ ગંભીર થતા તેને વડોદરાની હોસ્પિટલ લઈ જવાયો। જે ગરબાડા તાલુકામાં આવેલ છરછોડા ગામે જે જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત જે પાણીનો ટાંકો બનાવવામાં આવી રહ્યો હતો, આ પાણીના ટાંકા દ્વારા જે ગામ લોકોને ઘરે ઘરે પાણી પહોંચી વળે રહે તે માટે જે આ ટાંકી નિર્માણાધીન થઈ રહી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સરકારી કામોની અંદર જે ભ્રષ્ટાચાર સામે આવતો હોય છે તે આ ભ્રષ્ટાચારનો એક જે જાગતો પુરાવો જ કહી શકાય કે જ્યાં ટાંકીનું કામ પૂરું તો થયું નથી ત્યાં જ જે સ્લેબ ધરાશાયી થયો હતો। સ્લેબ ધરાશાયી થતાં જે ટાંકીના કામમાં લાગેલા શ્રમિકો જે પાંચ જેટલા શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા તેમાંથી જે એકની હાલત વધુ ગંભીર જણાતા તેને વડોદરા રિફર કરવામાં આવ્યો હતો। ખાસ કરીને અત્યારે જે સ્થાનિકોમાં એવી માંગ ઉઠવા પામી છે કે જે ખરેખર જે આ કામગીરી થઈ રહી હતી તે કેટલી ચોક્કસ છે કે તેની ગુણવત્તાની ચકાસણી કરાય અને આ તમામ જે કામગીરી ઉપર તપાસ હાથ ધરવામાં આવે। સાબિર બાબર, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। સુરતની જૂને બોમ્બે માર્કેટની ઘટના સામે આવી છે। જીએસટી અધિકારીના સ્વાંગમાં ત્રણ ગઠિયાઓએ 12 લાખ પડાવ્યા હતા। પોલીસ તપાસમાં એક જીએસટી અધિકારી નીકળ્યો હતો। રાકેશ શર્મા નામનો અધિકારી પોતાના ખાનગી માણસો સાથે રેડ કરતો હતો। જીએસટી અધિકારી રાકેશ શર્માને રેડ કરવાની સત્તા જ ન હતી। પરાછા પોલીસે જીએસટી અધિકારી રાકેશ શર્માની ધરપકડ કરી છે, જ્યારે ચણિયાચોળીના વેપારી પાસેથી જીએસટીના નામે રૂપિયા પડાવ્યા હતા। જીએસટી અધિકારી પોતાના અધિકારીઓની જાણ બહાર આ રેડ કરી હતી। ત્રણ અજાણ્યા ઈસમો બોમ્બે માર્કેટ ખાતે આવેલી ધીરજ ફેશન નામની દુકાનમાં જઈ અને ફરિયાદીને પોતાને બે વર્ષની અંદર 5 કરોડનું ટર્નઓવર થયું છે અને ચણિયાચોળીમાં 12% જીએસટી લાગે છે અને સાડીની અંદર 5% જીએસટી લાગે છે। ફરિયાદીને એવું એવી રીતે દબડાવવામાં આવેલો કે તમે ચણિયાચોળી વધારે વેચો છો એટલે 7% જે જીએસટીનો ડિફરન્સ છે એ તમારે છેલ્લા 2 વર્ષનો ભરવાનો થાય છે, એમ કરીને ટોટલ કુલ 80 લાખ રૂપિયા ભરવાના થાય છે। એવી રીતે ફરિયાદીને આ કામના આરોપીએ સુરતના વરાછામાં પાટીચાલના શૌચાલયમાંથી ભ્રૂણ મળી આવતા ચકચાર મચી છે। ભ્રૂણ મળવાની ઘટનામાં પોલીસની તપાસમાં મોટા ખુલાસા થયા છે, જ્યારે પાટીચાલ નજીક જ રહેતા યુવક યુવતીના પ્રેમ સંબંધોને કારણે યુવતી ગર્ભવતી થઈ હતી અને જેને કારણે યુવતીએ જાહેર શૌચાલયમાં ભ્રૂણ ફેંકી દીધું હતું। પોલીસે યુવક અને યુવતીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।
આ કામે આરોપી જે છે સંગીતાબેન બાલકરામ ઉર્ફે મહગુ યાદવ ઉંમર વર્ષ 19 છે અને એમની બાજુમાં રહેતા એમના પ્રેમી અશોકકુમાર રામકુમાર વર્મા બંનેને છેલ્લા 2 વર્ષથી એકબીજાને પ્રેમ સંબંધ હોય એટલે એ પ્રેમ સંબંધ હતો એના અનુસંધાને આ બહેનને ગર્ભ રહી ગયેલો અને પોતે કુંવારા હોય જેથી તેઓએ આ બાળક જે છે એ બાળકને ત્યજી દીધેલું અને ટોયલેટની અંદર ફ્લશ કરી દીધેલું. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. અબ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. સુહાના મસાલે બનાય પનીર મજેદાર. સુહાના મસાલે બનાય પનીર મજેદાર કરવામાં આવી રહી છે. દુનિયાની સૌથી મોટી પાર્ટી હોવાની ઉપલબ્ધિ હાંસલ કરી ચૂકેલા ભાજપની સ્થાપના 6 એપ્રિલ 1980 થઈ હતી. નવી પાર્ટી 1984 લોકસભા ચૂંટણીમાં માત્ર 2 બેઠકો જીતવામાં સફળ રહી હતી, જ્યારે 2019 303 બેઠકો જીતીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરતા જણાવ્યું કે આજે ભારત પહેલા કરતાં વધારે સક્ષમ બન્યું છે. વડાપ્રધાન મોદી આજના હનુમાન જયંતીના તહેવાર પ્રસંગનો પણ ઉલ્લેખ કરીને જણાવ્યું કે હનુમાનજીના જીવન પ્રસંગથી પ્રેરણા મળે છે. स्वयं हनुमान दादा भी हम पर आशीर्वाद बरसाए और जनता जनार्दन तो ईश्वर का रूप ही होती है. उस जनता जनार्दन के आशीर्वाद के बिना कुछ नहीं होता है. उन आशीर्वादों को लेकर के भी आश्वस्त होकर के आगे बढ़े. આ ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કાર્યકર્તાઓને મહત્વનું અને તેની જરૂરિયાત અને મહત્વ વિશે પણ વાત કરી હતી. પ્રધાનમંત્રી ભ્રષ્ટાચાર સામે લડવાની વાત કરીને કાર્યકરોમાં નવો જોશ પૂર્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પાટડી નગરપાલિકા પરિસરમાં 1 કરોડના ખર્ચે નિર્માણ પામેલા બિલ્ડિંગ અને ગાર્ડનનું લોકાર્પણ કર્યું. સાથે જ દલિતવાસમાં 53 લાખના ખર્ચે બનેલી 3.50 લાખ લીટર ક્ષમતાની પાણીની ટાંકીનું પણ લોકાર્પણ કરાયું. તો 1.35 કરોડના ખર્ચે 9 લાખ લીટર ક્ષમતાની પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત કરાયું. લોકાર્પણ કાર્યક્રમમાં નગરપાલિકાના સત્તાધીશો ઉપરાંત જિલ્લા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે સંબોધન કરતા હર્ષ સંઘવીએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા આહવાન કર્યું. સાથે જ વ્યાજખોરોને ચેતવણી આપી. નગરપાલિકા બિલ્ડિંગ તથા પાણીની ટાંકીનો રંગ કેસરિયો હોવા મુદ્દે ગૃહ રાજ્યમંત્રીએ પોતાના અંદાજમાં નિવેદન આપ્યું. જ્યારે પાટડીમાં આવ્યો ને જે ટાંકી જોઈ, નગરપાલિકા આવ્યું તો બિલ્ડિંગ જોયું અને ધીરે ધીરે લોકોને જોયા તો ખબર પડી કે અહીંયા બિલ્ડિંગો તો ભગવી છે, પરંતુ લોકોના દિલમાં ભી ભગવો રહેલો. આ દ્રશ્યો નર્મદાના છે, જ્યાં પંચકોશી પરિક્રમા માટે તૈયાર થઈ રહ્યો છે આ ખાસ સેતુ. જિલ્લા ભાજપ પ્રમુખ તથા સ્થાનિકોએ મંજૂરી મળ્યા બાદ સ્વખર્ચે કાચો પુલ બનાવ્યો. પરિણામે હવે પરિક્રમાવાસીઓએ નદી પાર કરવા માટે નાવડીમાં જોખમી મુસાફરી નહીં કરવી પડે. કાચા પુલ પરથી તેઓ સામે કાંઠે જઈ શકશે. માં નર્મદાની પંચકોશી પરિક્રમાને 15 દિવસ પૂરા થયા. આ દરમિયાન 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા. ગયા શનિ રવિમાં શ્રદ્ધાળુઓની સંખ્યા સામે તંત્રની તૈયારીઓ વામણી પુરવાર થઈ હતી અને અવ્યવસ્થાના કારણે કેટલાક લોકો બેભાન થયા હતા. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું અને 5 નાવડીની જગ્યાએ 20 નાવડીની વ્યવસ્થા કરી. હવે આ કાચો પુલ પણ તૈયાર છે, ત્યારે હવે શુક્રવારથી સતત 3 દિવસ રજા હોવાથી મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ ઉમટે તો પણ કોઈ મુશ્કેલી સહન નહીં કરવી પડે. 3 વર્ષ અગાઉ રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા 2.5 કરોડથી વધુ ખર્ચે રોક મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ આજે આ મ્યુઝિયમના જે દ્રશ્યો સામે આવ્યા છે એ જોઈને લાગે છે કે આ મ્યુઝિયમનો કોઈ રખેવાળ જ નથી અને મ્યુઝિયમની જે દુર્દશા થઈ છે એ જોઈ ન શકાય તેવી છે. મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના છીવાડાનું શહેર ખંભાત એક સમયે 84 દેશોના વાવટા ફરકતા હતા. ખંભાત શહેરનો ઐતિહાસિક વારસો પણ ઘણો અદભુત છે. રાજ્ય સરકાર અને પ્રવાસન વિભાગ ખંભાતનો ઐતિહાસિક વારસો જળવાય અને પર્યટકો ખંભાત શહેરમાં મુલાકાત માટે રોક મ્યુઝિયમ બનાવ્યું છે. ખંભાતના ગાયત્રીનગર ચોકડી પાસે આવેલા રોક મ્યુઝિયમ હાલ જર્જરિત હાલતમાં છે. જાળવણીના અભાવના કારણે હાલમાં આ મ્યુઝિયમ અસામાજિક તત્વોનું અડ્ડો બન્યું છે. ખંભાતના સ્થાનિક ધારાસભ્ય ચિરાગ પટેલે આ મ્યુઝિયમની મુલાકાત લીધી તેમજ ખંભાત ખંડેર મ્યુઝિયમ અંગે રાજ્ય સરકારની ગત સત્રમાં રજૂઆત પણ કરી હતી. દ્રશ્યમાં જોઈ શકાય છે કે મ્યુઝિયમનો કાચ પણ તૂટેલી હાલતમાં છે. ચોંકાવનારી વાત તો એ છે કે અહીંયા લગાવેલા એસી અને પંખા અસામાજિક તત્વો ઉઠાવી ગયા છે. એનાથી પણ ચોંકાવનારી ઘટના એ છે કે અહીંયા દારૂની બોટલો પણ મળી આવી. આટલી ગંભીર સ્થિતિ
વેલકમ બેક. તો માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. 10 જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. સાંજે 4 વાગ્યા સુધી આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં આગાહી છે. તો ઉત્તર ગુજરાતના 4 જિલ્લામાં આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના 2 જિલ્લા માટે આગાહી કરાઈ છે. પોરબંદર, બોટાદ, જામનગરમાં આગાહી કરાઈ છે. રાજકોટ, સુરેન્દ્રનગર માટે આગાહી કરાઈ છે. તો સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી માટે આગાહી કરાઈ છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ આગાહી કરવામાં આવી છે. તો 4 વાગ્યા સુધીની આગાહી છે. ફરી એક વખત ખેડૂતો માટે માટા સમાચાર છે. જ્યારે હાલ અત્યારે આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર માટે પણ આગાહી કરાઈ છે. સાબરકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટ માટે પણ આગાહી કરાઈ છે. તો ખેડૂતો માટે ફરી એક વખત માઠા સમાચાર છે. માવઠાનું ખેડૂતો સાથે ચલક ચલાણું હવે ફરી 3 દિવસ માવઠાની સંભાવના છે. આજે 13 જિલ્લામાં માવઠાની આગાહી છે. 8 અને 9 એપ્રિલે નહીં પડે માવઠું. 10 અને 11 એપ્રિલે માવઠાની આગાહી કરવામાં આવી છે. ફરી એક વખત ખેડૂતોને માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે. ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે. 10 અને 11 એપ્રિલે માવઠાની આગાહી કરવામાં આવી છે. તો 8 અને 9 એપ્રિલે માવઠું નહીં પડે, પરંતુ 10 અને 11 એપ્રિલે માવઠાની આગાહી કરાઈ છે. તો રાજકોટમાં બાળકો માટેની રાઇડ્સમાં આગ લાગી છે. રેસકોર્સ રિંગ રોડ પર આગ લાગતા જ અફરાતફરી મચી હતી. ઇલેક્ટ્રિક રાઇડમાં બ્લાસ્ટ થતા આગ લાગી છે. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો. આગ કેમ લાગી તે હજુ તપાસનો વિષય છે. આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી. તો ઇલેક્ટ્રિક રાઇડમાં આગ લાગી છે. રાજકોટમાંથી આ ઘટના સામે આવી છે. રેસકોર્સ રિંગ રોડ પર આગ લાગતા અફરાતફરી મચી છે. કયા કારણોસર આગ લાગી છે તે હજુ સુધી જાણી નથી શકાયું. તો ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે. હાલ અત્યારે આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ કેમ લાગી તે હજુ પણ તપાસનો વિષય છે. સંવાદદાતા હાર્દિક ફોન લાઇનથી જોડાઈ ચૂક્યા છે. જી હાર્દિક, રાઇડમાં આગ લાગી હતી, હાલ અત્યારે તપાસ ક્યાં સુધી પહોંચી છે? ચોક્કસથી, આજે જે છે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં બપોરના સમયે જે છે એક ધડાકા સાથે ઇલેક્ટ્રિક રાઇડમાં આગ લાગી હતી અને ગણતરીની મિનિટોમાં જ જે છે સમગ્ર રાઇડ આગના લપેટામાં આવી ગઈ હતી અને જે છે આગના કારણે જે રાઇડ છે એ બળીને ખાક થઈ ગઈ હતી. પરંતુ આમાં સૌથી મહત્વની બાબત એ છે કે આજે બપોરના સમયે આ ઘટના બની હતી, પરંતુ જો આને આ જ ઘટના રાત્રે બની હોત તો ચોક્કસથી મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકત. કેમ કે બપોરના સમયે સામાન્ય રીતે બાળકો છે રાઇડમાં નથી હોતા, પરંતુ રાતના સમયે જ્યારે રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડમાં અનેક બાળકો છે રાઇડની મજા પણ લેતા હોય છે, ત્યારે આજે ઇલેક્ટ્રિક બાઇક છે એમના બેટરીમાં કંઈક શોર્ટ સર્કિટ થઈ ગયું અને એમના કારણે જ આ આગની ઘટના બની હતી. આ બાબતની જાણ સ્થાનિકોએ ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડની ટીમ પણ આવી હતી અને તાત્કાલિક જે છે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ પણ મેળવી લેવામાં આવ્યો છે. જી જી હાર્દિક, તો આ આસપાસમાં વૃક્ષો પણ જોવા મળી રહ્યા છે વિડીયોમાં, તો શું અન્ય કોઈ નુકસાન થયું છે ખરી? ચોક્કસથી, આ જે છે અત્યારે આગ છે એ સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ છે, પરંતુ આસપાસના વૃક્ષો છે તેમને હજી કોઈ ખાસ નુકસાન નથી થયું. સૌથી મહત્વની બાબત એ છે કે જે છે આ રાઇડો હોય છે એ રાઇડમાં રાત્રિના સમયે બાળકો હોય છે એ મોટી સંખ્યામાં જે છે રાઇડની મજા માણતા હોય છે, પરંતુ જો આ સમયે આજે બપોરનો સમય હતો અત્યારે બપોરના સમયે કોઈ હતું નહીં એવા સમયે અચાનક આગ લાગી હતી, પરંતુ જો રાતના સમય લાગી હોત તો અનેક બાળકો છે એ આગના ચપેટમાં આવી જત અથવા તો મોટી કોઈ દુર્ઘટના સર્જાઈ શકી હોત, પરંતુ સદ્નસીબે અત્યારે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી જતા જે છે મોટી દુર્ઘટના પણ અટકી છે અને બીજું કોઈ ખાસ નુકસાન પણ નથી. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આભાર. તો આ રાજકોટની ઘટના કે જ્યારે રેસકોર્સ રિંગ રોડ પર આગ લાગતા અફરાતફરી મચી હતી, જે રાઇડ હતી તેમાં આગ લાગી હતી. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં જે છે એક જે રમકડાની રાઇડ છે એમાં આગનો બનાવ બન્યો છે. હાલ આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં બાલભવન પાસેના આ દ્રશ્યો છે. અત્યારે અહીંયા જે છે આજે અચાનક જ આગ લાગી છે એવું પણ માનવામાં આવે છે કે આ રાઇડ છે એ બેટરી સંચાલિત છે અને એમના કારણે જ આગ લાગી છે. હાલ જે છે અત્યારે આ સમગ્ર રાઇડ છે એ અત્યારે બળીને ખાક થઈ ગઈ છે. જોકે સદનસીબે અત્યારે બપોરનો સમય છે, બાળકો જે છે અત્યારે રાઇડમાં નથી બેઠા, પરંતુ સાંજના સમયે આ જ રાઇડમાં અનેક બાળકો પણ આનંદ લેતા હોય છે. ત્યારે હાલ જે છે અત્યારે આગનો બનાવ બન્યો છે અને આ આગના બનાવને પગલે જે છે રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડમાં આવેલી જે બાળકોની જે રાઇડ હોય છે રાઇડ અત્યારે ભડકે પડી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.